હાઈસ્કૂલમાં તંત્રની આળસથી રખડતા ઢોરોનો ત્રાસ ધોરણ આઠની વિદ્યાર્થીને અડફેટે લીધું. હાલમાં પાલનપુરમાં દિન પ્રતિદિન ઢોરોના ત્રાસ વધતા જાય છે. ઘણા લોકો અડફેટે પણ લીધા છે, ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે. રસ્તાઓની વચ્ચે રોજ રોજ વાહનો તથા લોકો કરતા ઢોરો વધારે જોવા મળે છે. ખુલ્લે આમ દોડાદોડ કરે છે. અવર જવર કરતા લોકો તથા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ફરીથી હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવે છે. તારીખ 5/10/2019 ના રોજ પાલનપુરમાં આવેલા સમતા સ્કૂલની સામે જનતા નગર વિસ્તારમાં આવેલા ચામુંડા નગર સોસાયટીમાં સવારે 10 વાગે ધોરણ 8ની વિદ્યાર્થીની શાળાએ જતી હતી તે દરમિયાન અચાનક રખડતા ઢોરોમાંથી એક ગાયે એ સિંગડા વડે ઘરથી છેક ગેટ સુધી ખસડીને લઈ ગઈ હતી, જ્યાં વિદ્યાર્થીને હાથે તથા અન્ય ભાગે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. વિદ્યાર્થીનીને તાત્કાલિક ખાનગી દવાખાને લઈ જઈ સારવાર કરાઈ હતી. આ બાબતે સોસાયટીના રહીશોએ તંત્ર ઉપર રોષની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અમારા ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. તંત્ર દ્વારા ઢોરોના ત્રાસ બાબતે ઝડપથી નિકાલ આવે તેવી માંગ ઉઠવા પામી છે. છોકરાને એનો બહાર રમવા નહીં કાઢતો અમે, એરતન જાતે ભેટો મારે, ગાયો ચાટવું નાખવા જઈએ તો મારે અચમ કરવું, તમે કોઈ અમે કરીએ ચમ કરી સરકાર ચો ગણા આમ કે મોદી 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 ચો ગાઈ જા ના તો પછી અમને કોમ કે બતાવો કાયદો બતાવો ને તો અમને ખબર પડે તાણ કાર્યવાહી તો કરવી જ પડે છોકરો માટે થઈને. હવે ઘરમાં ચેટલો છોકરો પૂરો રાખીએ, હાલ 4 છોકરીઓ નિશાળ જતી હતી તો રસ્તા વચ્ચે મારી તો કેમ કરવાનું સાહેબ, અમે ચો છોડીઓ ચેડચેડી આવવા જઈએ અમે પાછળ પાછળ ઘેર તો ખબર રાખીએ પણ બહાર ક્યાં ખબર રાખવા જઈએ, તો તમારે કોક તો અમને કાર્યવાહી કરવું પડે, છોડીઓ ભણવા તો મોકલવી જ પડે ને. હવે કાયદો એવો કે રિક્ષા અમે વધારે નહીં ભરવાની, તો 2-3 છોકરીઓ પછી આ રિક્ષા કેટલી અમે ક્યાંથી રૂપિયા લઈ લઈને અમે મેકીએ સોન. અમારા એરિયામાં સોનબાગમાં જનતાનગર રોડ ઉપર સમતા સ્કૂલની સામે ચામુંડાનગર સોસાયટીમાં આજે સવારે 10 કલાકના સુમારે એક ગાય દોડતી આવી અને એક ધોરણ 8માં ભણતી કુંવરબા સ્કૂલે જતી વિદ્યાર્થીને વગાડ્યું છે. એ સિવાય બીજી 3 વિદ્યાર્થીને પણ પાડી દીધી છે અને વગાડ્યું છે. અને અમારા એરિયામાં ગાયોનો ખૂબ જ ત્રાસ છે. ગાયો વારા પરથી ઘણી વાર આવી રીતે અહીં સોસાયટીમાં રહેતા રહીશોને વગાડે છે, દોડ રસ્તા ઉપર દોડે છે, ગાડીઓ લઈને જતા વાહનોને પણ પાડી દે છે અને બહાર નીકળવું હોય તો પણ પબ્લિકને વિચાર કરવો પડે છે. તો તંત્રએ આ વિશે કંઈક પગલાં લેવા જોઈએ ને આવા રખડતા ઢોરોને ગાયોને નિયંત્રણમાં રાખવા માટે આગળ કંઈક કાર્યવાહી કરવી જોઈએ. અમારી છોકરી હાલ સ્કૂલે જતી હતી 10 વાગે અને અચાનક ગાય દોડીને આવી અને એના પાછળ પડી. છોકરી દોડી છતાં પણ ગાય એના પાછળના પાછળ પડીને ખૂબ ભેટા માર્યા અને એ પછાડી નાખી દે, હાથી ફ્રેકચર થયું, અહીંયા જે પેટના ભાગે બહુ માર માર્યો એનો. અને પેલી હાલ દવાખાન લઈ જઈને એકદમ સિરિયસ જેવી હો, બહુ જ રડ હો. અને એના સાથી 2-3 છોકરી હતી એમને પણ દોડીને ગાય એને પણ લગાડ્યું અને પાડી એને પણ. એટલે આવા ગાયો બહુ ઢોરો રખડતા થઈ જાય અહીંયા, એટલે એનો એમનો એમ કો બાંધી રાખો કો તો એમનો કોઈ આગળ કાર્યવાહી કરો.